કયા કયા એક બોલો એટલે સંભળાય બધાને યાદ કર થોડુંક આગળનું હોય ને રિવિઝન કરી લે એટલે જલ્દી આવડી છે બોલી જા ફટાફટ લખું કોણ ચાલો તમે ભણી ગયા છો એમાં અમુક અમુક ખૂણા લખું કોણ કોણ બીજા ભવિષ્યની વ્યાખ્યા તમે કેમ લખો બે વસ્તુ આવડવી જોઈએ એક આકૃતિ મગજમાં આવી જોવી જોઈએ અને બીજું શું આવી જોવું જોઈએ આવું નહીં કંઈક લખવાનો અર્થ શું થાય એવું આવડવું જોઈએ વધુ કંઈક વિશેષ આવડવું જોઈએ લખું કોણ ભણી ગયા બોલ ફટાફટ બોલી જજે 90 થી નાનું મેં લખી લખ્યું જો અહીં શબ્દમાં તોય ચાલે શું કર્યું મેં એક્સ કયો લઘુ કોણ એનું માપ હંમેશા કેવું હોય 90 થી નાનું હવે લઘુ કોણ આવડે અને ગુરુ કોણ આવડે કેવો હોય ગુરુ કોણ 90 ને ઉપર 90 થી આમ તમારી જાતે દોરી શકો એને નામ આપો એને એક્સ કહી દો ચાલો તો આટલો ખરો ખૂણો એને એક્સ લખી નાખો તો આમ જ ચાલે આ ખૂણો એક્સ છે કેવો છે 90 થી મોટો ગણિતની ભાષામાં આવડે ને બહુ જરૂરી છે ચાલો ત્રીજો ખૂણો કયો આવશે એના સિવાય ભણ્યા હોય તો બોલ ત્રણ તો બધા નાના છોકરાને હમણાં બોલાય એ નહીં આવડે ખૂણો એ બી સી બરાબર 90 તો એનું નામ સરળ કોણ આવડે ચલો સરળ કોણ એક જણો બોલ ચાર અને પાંચ આ સરળ કોણ એ જરૂર પડશે આપણને વારંવાર કે અભી કોણ પછી પછી અભી કોણ એટલે ગમે એવી સીધી આડી ઊભી ચોપડી કે ગમે એ સ્થિતિમાં હોય આમ હોય સાવ તો આ બધાને શું કહેવાય અભી કોણ બીજું એમાં એના વિશે બીજું વિશેષ કઈ જાણો કોને અભિગમ આ તો ખાલી વ્યાખ્યા બોલું છું આ ખાલી આવો આકાર યાદ રહે આવા આકાર ના હોય એને નામ આપી દઉં 1 2 3 4 તો હવે જલ્દી આવને મેં એને નંબર આપી દીધા એ બી સી ડી નહીં લખવાનો હવે આપણે નંબર થી જ ભણશું આમ લખતા એ બી સી ડી એને બદલે આખું બોલું કરતા એક નંબર નો ખૂણ હા બોલ કેવા બંને કયા કોણ એક ત્રણ અને બે હવે તમે બોલો હવે આવડે કેવા કહેવાય એને સામ સામે અભિકોણ ના સામ સામે ના ખૂણા એક રૂપ હોય પાસ પાસે ના કેવા હોય પાસ પાસે ના અહીંયા હું આમ લખું તો એને શું કહેવાય સામ સામે ના ખૂણા એક રૂપ પણ પાસ પાસે ના લઉં તો નંબર કયા થાય 1 વત્તા 2 અને બીજો નંબર થાય 2 બધા આવે ને પાંચ પાંચ પાસે ના તો આ બંને પાસ પાસે કેવા 3 4 અને 4 1 એ બધે અને 1 2 તો આવી ગયો ને આ બધાને કેવા છે પાંચ પાસે ના ખૂણા બોલ સરળ કોણ સરળ એટલે કેટલા 180 અથવા એનું બીજું નામ હજી શું છે જો બીજું નામ શું છે પૂરક કોણ તો બોલ્યા એ બધા નામ સાચા છે સમજાણું પાંચ પાસે ના કેવા હોય પૂરક પૂરક શબ્દ આવે એટલે 180 કાટખૂણો આવે તો 90 અભી કોણ આવે તો સામસામે ના એટલો આ બધું યાદ રાખો તો ગમે એવી આકૃતિ હોય ચોકડી બને એટલે કેવા ખૂણો બને તો હજુ હવે અભિકોણ ની અંદર બીજો એક ખૂણો સમાયેલો છે રેખિક જોડ તમે કેમ યાદ રાખ્યો છે રેખિક જોડ ના ખૂણા યાદ રાખ્યું ઊંધો ચતુ આડા નવળો ટી કોઈ પણ સ્થિતિમાં ઉપર નીચે બાજુ સાઈડમાં આમ આ બધે શું થયા બધા છે ને રેખિક જોડ રેખિક જોડમાં શું આવે 180
પૂરક માં પણ 180 રૈખિક માં પણ 100 આ બધું આવડશે તો જ છઠ્ઠું ચેપ્ટર આવડે આપણે પાયો મેં કહી દીધું બધે એમ કે પાયો છઠ્ઠા ચેપ્ટર નો આ બધો પાયો કહેવાય કે આટલું આવડે એટલે ચેપ્ટર આવડે છે ચાલો ફટાફટ લખી લ્યો પછી હું તમને આગળ કરાવી દઉં તમારા અત્યારે તમારે જે આવે છે એ આટલા ખૂણા પછી જે બાકી છે ને એ પછી કરાવો એટલે બધા ભેગા ન થઈ જાય આપણને જરૂરી જેટલા ખૂણાની છે એટલા મેં કરાવી દીધા એક પેજ નંબર 85 જો આસન કોણ બે ખૂણાનો સરવાળો 180 જ થાય તો તેવા ખૂણાને શું કહેવાય આસન કોણ કહેવાય જોઈ છે 80 માં પેજ ઉપર આસન કોણમાં એક શરત હોય કે બંને કિરણો ક્યાં હોય એક જ રેખા ઉપર આમ હોવા જોઈએ લખી નાખજો પછી પાછળનો પેજ કાઢો પૂર્વ ધારણા છે જો પેજ નંબર 6.3 પેજ નંબર 84 પેજ નંબર 84 પર પોઈન્ટ 6.3 ત્યાંથી આપણે હવે ચાલુ કરીએ એમાં શું આપ્યું છે પરસ્પર છેદતી અને પરસ્પર ન છેદતી રેખાઓ ચાલો કોને કહેવાય પરસ્પર છેદતી અને કોને કહેવાય પરસ્પર ન છેદતી પરસ્પર છેદતી અને ન છેદતી આ વસ્તુનો ઉપયોગ કરીને હવે આગળ છેદતી એટલે ખબર છે આવી આકૃતિ બે રેખા દોરો એનું નામ આપી દો L અને M તો એ ક્યાં છેદે છે P બિંદુ ગમે તે નામ આપી દો ચલો P બિંદુમાં છેદે તો આને લખવું હોય તો આમ લખાય L A છેદે છે આમ લખાય છેદે A છેદ ગણ તમારે ભણવામાં નથી આવતું પેલા આવતું અને છેદ ગણ કે L છેદ ગણ M બરાબર બિંદુ P અહીંયા પણ શું લઉં બે રેખાઓ પણ કેવી છે સમાંતર પરસ્પર છેદતી નથી તો આમ લખી શકીએ ને કે L છેદ M નથી છેદતી નથી તો અહીંયા આવો એક સંકેત આવતો તો ખાલી કરો L છેદ M ખાલી કરો આ કદાચ આવું કે ભણવામાં એવું તો બે પ્રકારની આકૃતિ ગણશું ચલો આમાં કોઈ બાકી નહીં સાફ કરો લઈ દે એક શબ્દ આવો જોઈએ હવે હું બે આકૃતિ દોરીશ બંને માં શું તફાવત તમારે જોવો અહીંયા ભણવાના છે આપણે છેદિકા એક આવી આકૃતિ દોરી છેદિકાને કોઈ પણ નામ આપી શકાય અહીંયા મેં શું આપ્યું ટી નામ આપ્યું બીજી આકૃતિ હું આવી ગયો આ ભણી ગયા છીએ પાંચમા ચેપ્ટરમાં યાદ કરો તો શું બંને માં તફાવત છે તો જલ્દી આવડી જાય તફાવત આવડે તો તમને ઝડપથી તમારે જે ભણવાનું છે ને હવે આપણે મેઇન વસ્તુ ભણવાના છે અંતઃકોણ યુગ્મ કોણ અનુકોણ એ બધું ભણવાનું છે પણ એમાં આ વસ્તુ ક્લિયર હોવી જોઈએ બોલ ચાલ આ બંને કેવી છે સમાંતર અહીંયા કેવી છે બંને સમાંતર નથી તો એમાં છેદિકાની શરત લાગુ પડે આકૃતિ માટે કઈ નહીં લાગુ પડે બધામાં આપણે કેવી આકૃતિ દોરવાની
આવી આકૃતિ ચાલે પછી આ સાચી ખોટી ચાલો વાંધો તો આપણે તો કઈ સરહદ જોઈએ સમાંતર સમાંતર પછી કોઈ પણ દિશામાં હોય હું આમ દોરું તો પછી બીજી દોરે વગર હાલે ચાલો આવી દોરી તો ચાલે તમારે શું જોવાનું છે સમાંતર નો અર્થ આ વચ્ચેનું ડિસ્ટન્સ કેવું હોવું જોઈએ સરખું છેક સુધી જો આ ડિસ્ટન્સ સરખું નથી રેખા તો આપણે શું કરીએ લંબાવી શકીએ તો આગળ જતા એ શું થાય એટલે આમાં આપણો નિયમ લાગુ પડશે નહીં આપણે જે ખૂણા જોઈએ છે ને એના માટે ફરજિયાત કઈ શરત છે કે એલ અને એમ સમાંતર રેખા હોય એને કોઈ ત્રીજી રેખા બે બિંદુમાં છેદે કેલને સેમાં છેદે બીમાં અને એમને સેમાં છેદે ક્યુમાં તો રેખા ટીને એલ અને એમને શું કહેવાય છેદિકા કહેવાય આવડી ગયું આકૃતિ જોઈ વ્યાખ્યા બોલો ગોખવાનું નહીં એ આકૃતિ દેખાય શું એલ અને એમ સમાંતર ટી શું છે એની છેદિકા પણ એ શું કરે છે બે ભિન્ન બિંદુ આવો શબ્દ આવો જોઈએ એક બિંદુ પી છે બીજું એનું બિંદુ ક્યુ છે તો ટી ને એલ એમને શું કહેવાય છેદિકા કહેવાય લખી નાખશો ને હવે વ્યાખ્યા લખી નાખજો પછી હવે જરાક વાંચીને આવજો અંતર કોણ યુગ્મ કોણ અને અનુકોણ એ આપણે કાલે ભણશું એનો જ ઉપયોગ છે છેક સુધી હવે આખા ચેપ્ટર ની અંદર સમજ પડી ગઈ તો ટીચર જતા હતા ચલો લખી લ્યો આટલું લખી લ્યો આ બહુ કામનો છે હવે આકૃતિ આકૃતિ થી ખૂણાઓ ન મળે અથવા તો આ ખોટી છે આમ બાજુ લખી નાખવાની દોરવાની ખરી જ ફરજિયાત પણ એને શું કહી દેવાની ખોટી આ બધી કેવી છે ખરી છે પરીક્ષા વખતે ઝડપથી યાદ આવીએ કે આવી આકૃતિ હોય તો એ શું છે આકૃતિ આપણી ખોટી એનાથી છેદિકા નિયંત્ર કોણ યુગ્મ કોણ છેદિકા સુરેશભાઈ છે હું ધોરણ 9 કમાં ભણું છું મારો આજનો વિષય છે પ્રકાશ પેદા કરતા આજ્ઞા જીવન સૃષ્ટિમાં ખોરાક અને રક્ષણ મેળવવા માટે જાત જાતના અજાયબી ભરી યુક્તિઓ જોવા મળે છે જીવજંતુઓમાં આવી શક્તિ જોવા મળતી નથી છતાંય તેઓ પોતાની યુક્તિઓ વડે ખોરાક અને રક્ષણ મેળવી શકે છે એમાંના એક આજ્ઞા છે જે પોતાને અંધકારમાં રહીને પ્રકાશ પેદા કરે છે તે પૂંછડીઓમાં આ શક્તિ જોવા મળે છે અને ગ્રંથિઓ હોય છે અંધકારમાં પ્રકાશ દર 5 સેકન્ડે લઘુક જગ થઈને પ્રકાશ પેદા કરે છે પૂંછડીમાં સેલ્ફીરસ જોવા મળે છે જે પ્રકાશ પેદા કરે છે આવા પ્રકારના આજ્ઞાઓ લાલ પીળા અને લીલા રંગના પ્રકાશ પેદા કરે છે થેન્ક યુ